જય શ્રી સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો કમ્પ્યુટર નેટવર્કના આજના લેક્ચરમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું ગયા લેક્ચરમાં આપણે જે છે એ નેટવર્ક ટોપોલોજી વિશેની માહિતી જે છે એ જોઈ હતી તો નેટવર્ક ટોપોલોજીની અંદર આપણે જે પાંચ પ્રકાર છે એ પાંચ પ્રકારમાંથી તો આપણે જે છે એ ગઈ વખતે બસ ટોપોલોજી અને રિંગ ટોપોલોજી વિશેની માહિતી મેળવી હતી કે આપણે જોયું હતું કે એ પ્રમાણે અલગ અલગ પ્રકારના આપણા નેટવર્ક ટોપોલોજી છે જેની અંદર આપણે બસ ટોપોલોજી અને રિંગ ટોપોલોજી જોયું હતું બસ ટોપોલોજીની અંદર શું હતું તો એક કોમન લાઇન હતી અને એ કોમન લાઇન થ્રુ બધે બધા કમ્પ્યુટર જે છે એ કનેક્ટેડ હતા એનો ફાયદો સામે શું હતો તો કે ઇઝીલી કોઈપણ નેટવર્ક જે છે એ એક્સપાન્ડ કરી શકાય જો બસ ટોપોલોજીથી કનેક્ટેડ હોય તો એ નેટવર્ક જે છે એ ઇઝીલી એક્સપાન્ડ કરી શકાય બીજી વસ્તુ કે આપણે ટોપોલોજી એટલે શું એ વસ્તુ પણ આપણે જોઈ હતી કે ભાઈ ફિઝિકલ અરેન્જમેન્ટ ઓફ ધ કમ્પ્યુટર એન્ડ ડિવાઇસીસ ઇઝ નોન એઝ એ ટોપોલોજી એટલે કે તમે કોઈપણ ફિઝિકલ ડિવાઇસને નેટવર્કની અંદર કેવી રીતે એરેન્જ કરો છો એ એરેન્જમેન્ટને ટોપોલોજી તરીકે ઓળખવામાં આવે છે એની અંદર આપણે જે છે એ બસ ટોપોલોજી એટલે કે એક કોમન લિંક થ્રુ આપણા કોમ્પ્યુટર કનેક્ટેડ હોય એવી બસ ટોપોલોજી અને એક કમ્પ્યુટર બીજા કોમ્પ્યુટર જોડે બીજું ત્રીજા જોડે ત્રીજું ચોથા જોડે એમ કરતાં છેલ્લું કોમ્પ્યુટર પહેલાં કોમ્પ્યુટર જોડે કનેક્ટેડ હોય એ પ્રકારની આપણે જે છે એ રિંગ ટોપોલોજી જોઈ હતી કે એની અંદર શું થતું હતું કે પે જો સો કોમ્પ્યુટર એક જ લાઇનમાં હોય અથવા તો સો કોમ્પ્યુટર એક લાઇનની અંદર કનેક્ટેડ હોય તો એ વખતે પહેલાં કમ્પ્યુટરમાંથી છેલ્લા કમ્પ્યુટરની અંદર તમારે ડેટા મોકલવો હોય તો એ ડેટા જે છે એ દરેક દરેક કમ્પ્યુટર થ્રુ પાસ થઈ અને જતો હતો સો યુ હેવ ટુ રિમેમ્બર ધેટ ઇન ધ રિંગ ટોપોલોજી ધ મેસેજ પાસ થ્રુ ધ એવરી નોડ વિચ ઇઝ કનેક્ટેડ ટુ ધ પર્ટિક્યુલર નેટવર્ક એટલે કે પર્ટિક્યુલર નેટવર્કની અંદર જેટલા પણ કમ્પ્યુટર કનેક્ટેડ છે એ બધે બધા કમ્પ્યુટરની અંદર મેસેજ પાસ થશે અને આગળ વધશે ઓકે તો હવે બસ ટોપોલોજી અને રિંગ ટોપોલોજી પછી આપણે જોવાનું છે સ્ટાર ટોપોલોજી તો ઇન ધીસ ટાઇપ ઓફ ધ ટોપોલોજી ઓલ ધ કમ્પ્યુટર્સ આર કનેક્ટેડ ટુ ધ સિંગલ હબ થ્રુ અ કેબલ એટલે કે આ સ્ટાર ટોપોલોજીની અંદર બધે બધા કોમ્પ્યુટર જે છે એ એક સિંગલ હબ જોડે કનેક્ટેડ હશે એન્ડ ધીસ હબ ઇઝ ધ સેન્ટ્રલ નોડ એન્ડ ઓલ અધર નોડ્સ આર કનેક્ટેડ ટુ ધ સેન્ટ્રલ નોડ એટલે કે આની અંદર શું હશે કે એક હબ વચ્ચે સેન્ટરમાં હશે અને બધે બધા કમ્પ્યુટર જે છે એ હબથી કનેક્ટેડ હશે અને હબ દ્વારા જે છે એ બધી બધી કોમ્યુનિકેશન જે છે એ થતું હશે એવી જ રીતે જો એનું સેમ એક્ઝામ્પલ નું જોવું હોય તો તમે આપણા કમ્પ્યુટર લેબમાં ગોઠવેલા કમ્પ્યુટર જે છે એ એનું સ્ટ્રકચર તમે જોઈ શકો છો કે તમે લેબની અંદર જોયું હશે કે દરેકે દરેક કમ્પ્યુટર જે છે એ અમુક અમુક રેક લગાયેલી છે એના આગળ એ રેક જે છે રેકની અંદર સ્વીચ આપેલી છે અને એ સ્વીચની અંદર ચોવીસ પોર્ટ છે તો ચોવીસ પોર્ટમાંથી વીસ કમ્પ્યુટર જે છે એ એ ચોવીસ પોટની સ્વીચની અંદર લગાયેલા છે જે ચાર પોટ છે એમાંથી બે પોર્ટ બફર છે અને બે પોટ જે છે એ અપલિંક માટે અથવા તો ત્રણ પોર્ટ બફર છે અને એક પોટ જે છે એ અપલિંક માટે જે છે એ આપવામાં આવે છે અપલિંક એટલે શું તો આપણું જે સ્વિચ જે છે એમાં જે જગ્યાએથી નેટવર્ક આવતું હોય અથવા જે રાઉટરમાંથી નેટવર્ક આવતું હોય એ જે કનેક્ટ કરીએ એને અપ તરીકે ઓળખવામાં આવે છે અને બાકીની જે ચોવીસ પોર્ટમાંથી બાકીના વીસ કે એકવીસ પોર્ટ જે છે એની અંદર તમે કમ્પ્યુટર કનેક્ટ કરી શકો છો તો ધીસ ઇઝ ધ વન કાઇન્ડ ઓફ ધ સ્ટાર ટોપોલોજી એક્ઝામ્પલ કે એની અંદર શું હોય છે કે આપણી લેબની અંદર બ્લેક કલરના બોક્સમાં એક સ્વિચ મૂકેલી છે અને બધે બધા વીસ કોમ્પ્યુટર જે છે એ એક સ્વીચમાં કનેક્ટેડ છે એ એરિયાએ એકબીજા જોડે કોઈ કનેક્શન ધરાવતા નથી પણ બધે બધા વાયર જે છે એ સીધે સીધા સ્વીચમાં જાય છે અને સ્વીચમાંથી બધા કોમ્પ્યુટર કનેક્ટેડ છે ઇટ મીન્સ કે વી કેન સે ધેટ દેટ કોમ્પ્યુટર આર કનેક્ટેડ ટુ ધ સ્ટાર્ટ સ્ટાર્ટઅપોલોજી એટલે આપણે એવું કહી શકીએ કે ભાઈ આપણા લેબની અંદર જે પર્ટિક્યુલર સ્વિચ જોડે કોમ્પ્યુટરોનું જોડાણ છે એ સ્ટાર્ટ સ્ટાર્ટઅપોલોજી પ્રકારનું છે કે ફીચર્સ ઓફ સ્ટાર્ટ સ્ટાર્ટઅપોલોજીની વાત કરીએ તો એવરી નોડ હેઝ ઇટ્સ ઓન ડેડિકેટેડ કનેક્શન ટુ ધ હબ એટલે કે દરેકે દરેક જે કોમ્પ્યુટર અથવા તો નોડ એટલે કે નેટવર્કની ભાષામાં ને નોડ તરીકે ઓળખવામાં આવે છે ઓકે સો ઇન ધ કમ્પ્યુટર લેંગ્વેજ કમ્પ્યુટર ઇઝ નોન એઝ અ નોડ સો એવરી નોડ હેઝ ઇટ્સ ઓન ડેડિકેટેડ કનેક્શન ટુ ધ હબ ઇટ મીન્સ કે દરેકે દરેક કોમ્પ્યુટરના પોતાની સેપરેટ લાઇન હશે હબ સુધી જવા માટેની હબ એક્ટ અ રિપીટર ઓફ ડેટા ફ્લો એટલે કે હબ જે છે એ ડેટા ફ્લોનું રિપીટર જે છે એ તરીકે કામ કરશે અને કેન બી યુઝડ ટ્વિસ્ટેડ પેર કેબલ ઓપ્ટિકલ ફાઈબર કેબલ ઓર કો કેબલ એટલે કે સ્ટાર ટોપોલોજી જે છે એ એસ્ટાબ્લિશ કરવા માટે જે કનેક્શન માટે જે વાયર વાપરવામાં આવે છે એ કે તો ટ્વિસ્ટેડ પેર હશે ક્યાં તો ઓપ્ટિકલ ફાઈબર હશે ક્યાં તો કો કેબલ હશે કે ટ્વિસ્ટેડ પેર કેબલ એના પાછા બે પ્રકાર હોય છે એક અનશિલ્ડેડ ટ્વિસ્ટેડ પેર અને એક શિલ્ડેડ ટ્વિસ્ટેડ પેર ઓકે તો આપણે જે છે એ લેબની અંદર જનરલી અનશીલ્ડેડ ટ્વિસ્ટેડ પેર કેબલનો ઉપયોગ કરીએ છીએ ઓકે એટલે કે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું હવે એ જોવાનું છે કે એડવાન્ટેજ ઓફ સ્ટાર ટોપોલોજી એટલે કે સ્ટાર ટોપોલોજી વાપરવાથી ફાયદો શું થાય તો કે ફાસ્ટ પરફોર્મન્સ વિથ ફ્યુ નોડ્સ એન્ડ લો નેટવર્ક ટ્રાફિક એટલે કે પરફોર્મન્સ જે છે એ એનું ઊંચું જાય ફ્યુ નોડ એટલે કે થોડા ઘણા નોડ સાથે અને ટ્રાફિક જે છે એ ઓછો થઈ જાય કેમ કારણ કે જે ડેટા જે છે એ હબથી ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય હબથી ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય ઇટ મીન્સ ધેટ કે જે હબ સુધી ડેટા આવે છે એ હબથી પછી જે તે પર્ટિક્યુલર કમ્પ્યુટરનો ડેટા એ કમ્પ્યુટરની લાઇન થ્રુ જ જશે એટલે કે બાકીની કોઈ ને ડિસ્ટર્બન્સ થશે નહીં હન હબ કેન બી અપગ્રેડેડ ઇઝીલી એટલે કે હબ જે છે એ એક જ ડિવાઈસ છે કે જેને તમે ઇઝીલી અપગ્રેડ કરી શકો છો ઇઝી ટુ ટ્રબલ શૂટ એટલે કે કોઈ પ્રોબ્લેમ ક્રિએટ થાય છે તો એ પ્રોબ્લેમને શોધવા માટે અથવા તો સોલ્વ કરવા માટે તમને સરળ પડે છે કેમ કારણ કે આપણે એ જ જોવાનું છે કે જે કમ્પ્યુટર બંધ હોય તો પર્ટિક્યુલર એટલું જ કોમ્પ્યુટર ચેક કરવાનું હોય અને સાથે જો બધા કોમ્પ્યુટરમાં પ્રોબ્લેમ હોય તો આપણે એવું સમજી શકીએ કે હબમાં પ્રોબ્લેમ છે અને પર્ટિક્યુલર એક જ કોમ્પ્યુટરમાં પ્રોબ્લેમ હોય તો જે તે એક જ લાઈન ચેક કરવાની થાય ઇટ મીન્સ ધેટ કે ટ્રબલ શૂટિંગ એનું ઈઝી છે ઇઝી ટુ સેટઅપ એન્ડ મોડિફાય એટલે કે એને સરળતાથી સેટ કરી શકાય છે ઇવન એનો મોડિફાય પણ ઇઝીલી કરી શકાય છે ઓકે તો અહીંયા જે છે એ તમે જોઈ શકો સપોઝ કે આ કમ્પ્યુટર બંધ છે અથવા તો એની અંદર નેટવર્ક નથી આવતું તો પર્ટિક્યુલર આ જ કમ્પ્યુટર અને આની ડેડિકેટેડ લાઈન જ ચેક કરવાની થાય બાકી આ ત્રણ જણમાં જો કોમ્પ્યુટર નેટવર્ક પરફેક્ટ આવતું હોય તો આ ત્રણ લાઈનને ડિસ્ટર્બ કરવાની જરૂર પડે નહીં ખાલી આ જ વસ્તુ આપણે ચેન્જ કરવાની જરૂર થાય અને જો હબની અંદર પ્રોબ્લેમ આવે તો હબ જોડે કનેક્ટેડ જેટલા પણ કમ્પ્યુટર છે અથવા તો જેટલા પણ નોડ છે બધે બધામાં પ્રોબ્લેમ આવે ઇટ મીન્સ દેર ઇઝ અ પ્રોબ્લેમ ઇન અ હબ સો સિમ્પલી વી કેન અપગ્રેડ ઓર અપડેટ અ હબ ઓર વી કેન રિપ્લેસ ધ હબ વિથ ધ ન્યૂ હબ તો તમારું જે છે એ ચાલુ થઈ જશે સો કોસ્ટ ઓફ ઇન્સ્ટોલેશન ઇઝ હાઈ ઓકે એટલે કે સ્ટાર ટોપોલોજીની જે ઇન્સ્ટોલેશન કોસ્ટ જે છે એ હાઈ છે એક્સપેન્સિવ ટુ યુઝ એટલે કે એને યુઝ કરવું જે છે એ કોસ્ટલી છે ઇફ ધ હબ ફેલ્સ ધેન ધ હોલ નેટવર્ક ઇઝ સ્ટોપડ બિકોઝ ઓલ ધ નોટ્સ ડિપેન્ડ ઓન ધ હબ એટલે કે જો કમ્પ્યુટર નેટવર્કમાં કનેક્ટેડ જો હબ જે છે એ ફેલ થઈ જાય આપણે વાત કરીએ એ પ્રમાણે તો આખે આખું નેટવર્ક જે છે એ સ્ટોપ થઈ જાય કારણ કે કમ્પ્યુટર નેટવર્ક જે છે એ એના ડિવાઇસ ડિવાઇસ જે કનેક્ટેડ છે અથવા તો જે સેન્ટ્રલ ડિવાઇસ છે એના ઉપર ડિપેન્ડ કરે છે એટલે કે જો હબ ફેલ થઈ જશે તો આખી આખું નેટવર્ક જે છે એ કામ કરવાનું બંધ કરી દેશે તો આ જે હતું એ સ્ટાર ટોપોલોજી હતું પછી જે છે એ પરફોર્મન્સ ઇઝ બેઝડ ઓન ધ હબ ધેટ ઇઝ ડિપેન્ડ ઓન ઇટ્સ કેપેસિટી અને આ નેટવર્કનું પરફોર્મન્સ જે છે એ હબની કેપેસિટી ઉપર જાય છે એટલે કે હબની જેટલી કેપેસિટી હશે એ પ્રમાણેનું જે છે એનું પરફોર્મન્સ આવશે ઓકે તો આ જે છે એ સ્ટાર ટોપોલોજી હતું હવે જે છે એ આગળ આપણે જોવાનું છે મેસ ટોપોલોજી તો ઇટ ઇઝ અ પોઈન્ટ ટુ પોઈન્ટ કનેક્શન ટુ અધર નોડ ઓર ડિવાઇસીસ એટલે કે મેસ ટુ મેશ ટોપોલોજી જે છે એની અંદર શું હોય તો કે દરેક નોડ જે છે એ પણ એકબીજા જોડે કનેક્ટેડ હશે અને એ નોડ જે છે એ પર્ટિક્યુલર ડિવાઇસ જોડે પણ કનેક્ટેડ હશે એટલે કે ઓલ ધ નેટવર્ક નોડ્સ આર કનેક્ટેડ ટુ ઇચ અધર મેશ હેઝ એન ઇન્ટુ એન માઇનસ વન બાય ટુ ફિઝિકલ ચેનલ્સ ટુ લિંક એન ડિવાઇસ એટલે કે જો તમારે મેસ ટોપોલોજી એસ્ટાબ્લિશ કરવી હોય તો જો કમ્પ્યુટર જો તમારે એન નોડ હોય તો તમારે એન એન ઇન્ટુ એન માઇનસ વન બાય ટુ ફિઝિકલ ચેનલની જરૂર પડે એટલે દાખલા તરીકે જો વાત કરીએ કે આપણે દસ કમ્પ્યુટર હોય તો દસ ગુણ્યા નવ બાય ટુ એટલે કે દસ નવ્વા નેવું ભાગ્યા બે એટલે કે પિસ્તાલીસ જો દસ કમ્પ્યુટર કનેક્ટ કરવા હોય તો પિસ્તાલીસ ફિઝિકલ ચેનલ જોઈએ ઓકે એવી જ રીતે જો પચાસ કરવા હોય તો પચાસ ઇન્ટ એન માઇનસ વન એટલે કે ઓગણપચાસ અને ભાગ્યા બે એટલે ઓગણપચાસ ગુણ્યા પચીસ જે આન્સર આવે ને એટલા તમારા ફિઝિકલ ચેનલ જોઈએ ઓકે એટલે કે મતલબ શું છે કે મેસ ટોપોલોજીની અંદર દરેક જેટલા પણ ડિવાઇસ હશે એ ડિવાઇસ એકબીજા જોડે કનેક્ટેડ હશે અને સાથે જે મેઇન ડિવાઇસ હશે એના જોડે પણ કનેક્ટેડ હશે એટલે કે ઇટ ઇઝ અ પોઈન્ટ ટુ પોઈન્ટ કનેક્શન ટુ અધર નોટ્સ ઓર ડિવાઇસીસ પછી કહે છે દેર આર અ ટુ ટેકનિક ટુ ટ્રાન્સમિટ ડેટા ઓવર ધ મેસ ટોપોલોજી એટલે કે બે પ્રકારની ટેકનિક છે કે જેના દ્વારા આપણે જે છે એ મેસ ટોપોલોજીની અંદર ડેટા ટ્રાન્સમિટ કરી શકીએ છીએ એક જે છે એ રૂટિંગ છે અને બીજું જે છે એ ફ્લડિંગ છે એટલે કે પહેલું જે છે એ રાઉટિંગ અને બીજું જે છે એ ફ્લડિંગ ઓકે તો આ ફ્લડિંગ અને રાઉટિંગ બે પ્રકારે આપણે જે છે એ મેસ ટોપોલોજીના નેટવર્કની અંદર ડેટા ટ્રાન્સફર કરી શકીએ તો સૌથી પહેલાં જોઈએ આપણે રાઉટિંગ કોને કહેવાય તો કે ભાઈ ઇન રાઉટિંગ ધ નોડ હેવ ટુ રાઉટિંગ લોજિક એઝ પર ધ નેટવર્ક રિક્વાયરમેન્ટ લાઇટ લાઇક રાઉટિંગ લોજિક ટુ ડાયરેક્ટ ધ ડેટા ટુ રીચ ધ ડેસ્ટિનેશન યુઝિંગ ધ શોર્ટેસ્ટ ડિસ્ટન્સ ઓર રાઉટિંગ લોજિક which હેઝ ઇન્ફોર્મેશન about ધ બ્રોકન links એન્ડ ઇટ અવોઇડ ધોઝ નોડ્સ વી કેન ઇવન have a રાઉટિંગ લોજિક ટુ reconfigure the ફેલ nodes એટલે ઓકે એટલે કે રાઉટિંગની અંદર શું હોય છે તો કે જે નોડ હોય ને એના જોડે રાઉટિંગ લોજિક હોય અને એ રાઉટિંગ લોજિક જે છે એ નેટવર્કની રિકવાયરમેન્ટ પ્રમાણેનું હોય અને

ઇન્ફોર્મેશન અબાઉટ ધ બ્રોકન લિંકસ એન્ડ ઇટ અવોઇડ ધોઝ નોડ અને એટલે કે રાઉટિંગ લોજિક જોડે જે લિંક પ્રોપર વર્ક નથી કરતી એની પર ઇન્ફોર્મેશન હશે એટલે કે જ્યારે ડેટા ટ્રાન્સફર થશે તો એ જે લિંક ડેમેજ છે અથવા તો બ્રોકન છે એને અવોઇડ કરી અને આપણો ડેટા જે છે એ પાસ થઈ જશે વી કેન ઇવન હેવ અ રાઉટિંગ લોજિક ટુ રિકન્ફિગર રી રીકન્ફિગર ધ ફેલ નોડ એટલે કે આપણે એ રાઉટિંગ લોજિકનો ઉપયોગ કરી અને ફેલ નોડને રીકન્ફિગર પણ કરી શકીએ છીએ એટલે કે રાઉટિંગની અંદર શું હોય પર્ટિક્યુલર રાઉટિંગ લોજિક હોય કે જેના બેઝ ઉપર ડેટા જે છે એ શોર્ટેસ્ટ ડિસ્ટન્સથી ટ્રાન્સફર થઈ અને ડેસ્ટિનેશન સુધી પહોંચતો હોય કારણ કે રાઉટિંગ ટેબલ કારણ કે રાઉટિંગ લોજિકમાં રાઉટિંગ ટેબલની અંદર જે છે એ બ્રોકન લિંક્સની માહિતી જે છે એ રેગ્યુલરલી અપડેટ થતી હોય છે અને એ રાઉટિંગ લોજિકનો ઉપયોગ કરી અને આપણે ફેલ નોડને રિકન્ફિગર પણ કરી શકીએ છીએ એટલે કે ઇન ફ્લડિંગ ધ સેમ ડેટા ઇઝ ટ્રાન્સમિટેડ ટુ ઓલ ધ નેટવર્ક નોડ્સ હેન્સ નો રાઉટિંગ લોજિક ઇઝ રિક્વાયર્ડ ધ નેટવર્ક ઇઝ રબસ્ટ એન્ડ ધ ઇટ ઇઝ અ વેરી અનલાઇકલી ટુ લૂઝ ધ ડેટા બટ ઇટ લીડ્સ ટુ અનવોન્ટેડ લોડ ઓવર ધ નેટવર્ક એટલે ફ્લડિંગની અંદર શું હોય કે જેમ પૂર આવે અને પાણી બધી જગ્યાએ ફેલાઈ જાય એવી જ રીતે જે ડેટા જે છે એ નેટવર્કમાં એક સાથે છોડી દેવામાં આવે અને એની અંદર જે છે એ રાઉટિંગ લોજિક એવું કશું હોતું નથી પણ નેટવર્ક જે છે એ રબસ્ટ હોય છે અને એની અંદર જે છે એ ડેટા લોસ થવાનો ચાન્સીસ બહુ ઓછો છે એટલે કે ઇટ ઇઝ વેરી અનલાઇકલી ટુ લૂઝ ધ ડેટા બટ ઇટ લીડ્સ ટુ અનવોન્ટેડ લોડ ઓવર ધ નેટવર્ક પણ બિનજરૂરી કમ્પ્યુટરમાં પણ ડેટા ટ્રાન્સફર કરવાની લીધે થઈ અને એની અંદર નેટવર્કમાં લોડ વધે છે રાઉટિંગમાં શું થશે કે પ્રોપર ડેટા જે છે એ જે ડેસ્ટિનેશન સુધી પહોંચી જશે જ્યારે ફ્લડિંગની અંદર શું થશે તો કે ડેટા એક સાથે ફ્લો કરવામાં આવશે જેનો ડેટા હશે એ એક્સેપ્ટ કરશે બાકીના બધા એને ઇગ્નોર કરશે પણ આનાથી શું થાય છે તો કે નેટવર્કની અંદર લોડ જે છે એ વધી જાય છે પછી જે છે ટાઈપ્સ ઓફ મેસ ટોપોલોજી તો સૌથી પહેલા જે છે એ પાર્શિયલી મેસ ટોપોલોજી કે જેની અંદર સમ ઓફ ધ સિસ્ટમ આર કનેક્ટેડ ઇન ધ સેમ ફેશન એઝ મેસ ટોપોલોજી બટ સમ ડિવાઇસ આર ઓનલી કનેક્ટેડ ટુ ટુ ઓર થ્રી ડિવાઇસ એટલે કે પાર્શિયલી મેસ એટલે શું તો કે પૂરેપૂરું મેસ ટોપોલોજી નહીં કે અમુક જે ડિવાઇસ હશે અમુક જે નોડ્સ હશે એ પૂરેપૂરા મેસ ટોપોલોજીથી કનેક્ટેડ હશે અને અમુક જે ડિવાઇસ હશે એ બે કે ત્રણને જ કનેક્ટેડ હશે સાથે જે છે એ ફૂલ મેસ ટોપોલોજી તો કે ઈચ એન્ડ એવરી નોડ્સ ઓર ડિવાઇસીસ આર કનેક્ટેડ ટુ ઈચ અધર જ્યારે ફૂલ મેસ ટોપોલોજી હશે તો એમાં દરેકે દરેક ડિવાઇસ અને દરેકે દરેક નોડ્સ છે જે છે એ એકબીજા જોડે કનેક્ટેડ હશે કમ્પ્લીટલી પછી આપણે જોઈએ ફીચર્સ ઓફ મેસ ટોપોલોજી તો ફીચર્સ ઓફ મેસ ટોપોલોજીની અંદર એ ફૂલ્લી કનેક્ટેડ હોય છે રબસ્ટ હોય છે અને નોન ફ્લેક્સિબલ હોય છે ઓકે એટલે કે જે મેસ ટોપોલોજી જે છે એ ફૂલી કનેક્ટેડ હોય છે મતલબ કે બધે બધા ડેડિકેટેડ લિંક એકબીજા જોડે હોય છે રબસ્ટ હોય છે અને નોટ ફ્લેક્સિબલ હોય છે તો મેશ ટોપોલોજી જે છે એ વાપરવાનો ફાયદા અને ગેરફાયદા શું છે તો એ જોઈ લઈએ તો કે ઈચ કનેક્શન કેન કેરી ઇટ્સ ઓન ડેટા લોડ એટલે કે દરેકે દરેક કનેક્શન હશે પોતાનો લોડ જે છે એ કેરી કરતું હશે અથવા તો લઈ જતું હશે ઇટ ઇઝ અ રબસ્ટ ઓકે ફોલ્ટ ઇઝ ડાયાગોનસ્ટ ઇઝીલી એટલે કે એની અંદર ફોલ્ટ જે છે એ સરળતાથી મળી જશે પ્રોવાઈડ્સ અ સિક્યુરિટી એન્ડ પ્રાઇવેસી એટલે કે જ્યારે પર્ટિક્યુલર ડિવાઇસ ટુ ડિવાઇસ અથવા તો પર્ટિક્યુલર નોડ ટુ નોડ નોડ ટુ ડિવાઇસ સેપરેટ લિંક હશે તો એના લીધે એને સિક્યોરિટી અને પ્રાઇવસી બંને પણ મળશે સાથે જો ડિસએડવાન્ટેજની વાત કરીએ તો કે ઇન્સ્ટોલેશન અને કન્ફિગરેશન ડિફિકલ્ટ છે કારણ કે દરેકે દરેક ડિવાઇસને દસ ડિવાઇસ જોડે કનેક્ટ કરવું એ બહુ અઘરું છે અને એને કન્ફિગર કરવું બહુ ડિફિકલ્ટ છે ઓકે સપોઝ કે તમે એ એવું વિચારી લો કે આપણા પાંચ કોમ્પ્યુટર મેસ ટોપોલોજીથી કનેક્ટ કરવા છે તો પાંચ કોમ્પ્યુટર જે છે એ એન ઇન્ટુ એન માઇનસ વન લેખે કેટલી લિંક જોઈએ તો કે એ પાંચ ઇન્ટુ એન માઇનસ વન એટલે ચાર એટલે ચાર વીસ ભાગ્યા બે એટલે દસ જો પાંચ કોમ્પ્યુટર કનેક્ટ કરવા હોય તો તમારા દસ ફિઝિકલ ચેનલની જરૂર પડશે તો કહેવાનો મતલબ શું છે કે ખાલી પાંચ કોમ્પ્યુટર કનેક્ટ કરવા માટે દસ ફિઝિકલ ચેનલની જરૂર પડે તો ઇટ ઇઝ ટુ મોર ઓકે એટલે કે એનું ઇન્સ્ટોલેશન અને એનું કન્ફિગ્રેશન જે છે એ ડિફિકલ્ટ છે કેબલિંગ કોસ્ટ ઇઝ મોર કારણ કે બધે બધા ડિવાઇસ પોતાની સેપરેટ લિંક હોવાના કારણે એનું કેબલિંગ કોસ્ટ જે છે એ વધારે હોય છે બલ્ક વાયર ઇઝ રિકવાયર્ડ એટલે કે ઘણું બધું વાયરની જરૂર પડે છે અને આ જે છે એ મેસ્ટ ટોપોલોજી છે અહીંયા જો આ ચાર કમ્પ્યુટર કનેક્ટેડ છે તો ઓકે તો હવે ચાર કમ્પ્યુટર મેચ ટેપોલોજીથી કનેક્ટેડ છે તો તમે જુઓ કે ભાઈ આ એક કમ્પ્યુટર તો આ એક બે અને ત્રણ એટલે આ કમ્પ્યુટરની ત્રણ લાઈનો આ કમ્પ્યુટરની ત્રણ લાઈનો આ કમ્પ્યુટરની આ ત્રણ લાઈનો આ કમ્પ્યુટરની આ ત્રણ લાઈનો મતલબ ચાર કમ્પ્યુટર હોય તો એક કમ્પ્યુટર બીજા ત્રણ કમ્પ્યુટર જોડે જોડાયેલું હોય ઓકે એટલે કે આ બધે બધાની સેપરેટ લિંકો હશે પણ આ વસ્તુ એક જ કમ્પ્યુટરમાં ત્રણ વાયર નાખવા એ વસ્તુ બહુ અઘરી છે કારણ કે દરેકે દરેકની સેપરેટ સેપરેટ એક સ્વિચ જોઈએ નાની નાની સપોઝ કે જો તો જ આપણે જે તે કોમ્પ્યુટર જે છે એને મેસ ટોપોલોજીથી કનેક્ટ કરી શકીએ ઓકે એટલે આ જે છે એ મેસ ટોપોલોજી છે એના પછી જે છે એ ટ્રી ટોપોલોજી અને પછી જે છે એ હાઇબ્રિડ ટોપોલોજી તો ટ્રી ટોપોલોજીની વાત કરીએ તો ઇટ હેઝ અ રૂટ નોડ એન્ડ ઓલ અધર નોડ આર કનેક્ટેડ ટુ ઇટ ફોર્મિંગ હારઆરસી ઓકે એટલે કે આની અંદર શું હશે તો કે ટ્રી જેવું હશે એક રૂટ નોડ હશે અને બધી બીજા બધા જે છે એ એ આપણે રૂટ નોડ ને હારઆરસી માં કનેક્ટેડ હશે ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ એઝ અ હાર્જિકલ ટૉપોલોજી એટલે કે ટ્રી ટોપોલોજીની જે છે એ હાયરાર્ચિકલ ટોપોલોજી તરીકે પણ ઓળખવામાં આવે છે અને એના જે છે એ એટલીસ્ટ થ્રી લેવલ ટુ હારાર છે એટલે કે મિનિમમ ત્રણ લેવલની હાર જોઈએ પછી ફીચર્સ ઓફ ટ્રી ટોપોલોજીની વાત કરીએ તો આઈડિયલ ઇફ ધ વર્ક સ્ટેશન આર લોકેટેડ ઇન અ ગ્રુપ એટલે કે જો વર્ક સ્ટેશન જે છે એ ગ્રુપની અંદર લોકેટ કરેલું હોય તો એ જે છે એ આઇડિયલ ટોપોલોજી છે યુઝડ ઇન વાઇડ એરિયા નેટવર્ક એટલે કે આ જે ટ્રી ટોપોલોજી છે એ વાઇડ એરિયા નેટવર્ક વેનની અંદર ઉપયોગમાં લેવાય છે અને એડવાન્ટેજીસ ઓફ ટ્રી ટોપોલોજી તો ટ્રી ટોપોલોજીનો ફાયદો શું તો કે એક્સટેન્શન ઓફ બસ એન્ડ સ્ટાર ટોપોલોજી એટલે કે ટ્રી ટોપોલોજી જે છે એ બસ અને સ્ટાર ટોપોલોજીનું એક્સટેન્શન છે એક્સપાન્શન ઓફ ધ નોડ્સ ઇઝ પોસિબલ એન્ડ ઇઝી એટલે કે નોડનું એક્સપાન્શન જે છે એ ઇઝી થઈ શકે છે ઇઝીલી મેનેજડ એન્ડ મેન્ટેન એટલે કે ઇઝીલી એને મેનેજ કરી શકાય છે અને મેન્ટેન પણ કરી શકાય છે અને એરર ડિટેક્શન ઇઝ ઇઝીલી ડન એટલે એરર ડિટેક્શન જે છે એ સરળતાથી થઈ શકે છે ઓકે એટલે કે આ જે છે એ ટ્રીટોપોલોજી છે તમે જુઓ કે ધીસ ઇઝ ધ રૂટ નોડ એના પછી જે છે એ એ રૂટ નોડના બે કમ્પ્યુટર કનેક્ટેડ છે આ બે કમ્પ્યુટર જે છે એના થ્રી પાછા બીજા બે બે કોમ્પ્યુટર કનેક્ટેડ છે મીટ મીન્સ દેટ ધીસ ઇઝ ધ ટ્રી ટોપોલોજી પણ એના ડિસએડવાન્ટેજ તમે જોવા જાવ તો કે હેવીલી કેબલ એટલે કે એનું કેબલ જે છે એ બહુ ભારે જોઈએ કોસ્ટલી એટલે કે મોગું છે ઇફ મોર નોટ્સ આર એડેડ મેન્ટેનન્સ ઇઝ ડિફિકલ્ટ કે જો તમે આની અંદર વધારે પડતા નોટ એડ કર દો તો એને મેન્ટેન કરવું ડિફિકલ્ટ છે અને જો સેન્ટ્રલ હબ ફેલ થઈ જાય તો બધું આખું નેટવર્ક જે છે એ ફેલ થઈ જાય ઓકે તો આ જે છે એ ટ્રીપોલોજી છે અને લાસ્ટ જે છે હાઇબ્રિડ ટોપોલોજી એટલે કે હાઇબ્રિડ ટોપોલોજી એટલે શું તો કે બે અલગ અલગ નેટવર્કને ભેગા કરી અને એક જે છે એ નેટવર્ક તૈયાર કરવામાં આવે તો એને જે છે એ હાઇબ્રિડ ટોપોલોજી તરીકે ઓળખવામાં આવે છે ઓકે એટલે કે ઇટ ઇઝ અ ડિફિકલ્ટ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ધ ટોપોલોજી વિચ ઇઝ મિક્સચર ઓફ ટુ ઓર મોર ટોપોલોજી આપણે વાત કરીએ પ્રમાણે હાઇબ્રિડ ટોપોલોજી જે છે એ મિક્સચર છે ફોર એક્ઝામ્પલ ઇફ ઇન ઓફિસ ઇઝ વન ડિપાર્ટમેન્ટ રિંગ ટોપોલોજી ઇઝ યુઝ એન્ડ ઇન અધર સ્ટાર ટોપોલોજી ઇઝ યુઝ કનેક્ટિંગ ધીસ ટોપોલોજી વિલ રિઝલ્ટ ઇઝ અ હાઇબ્રિડ ટેપોલોજી એટલે કે જો ઓફિસની અંદર એક ડિપાર્ટમેન્ટ જે છે એ રિંગ ટોપોલોજી વાપરતો હોય બીજો જે છે એ સ્ટાર ટોપોલોજી વાપરતો હોય જ્યારે રિંગ અને સ્ટાર ટોપોલોજી બંને ભેગી થઈ જાય તો એ વખતે જે છે એ હાઇબ્રિડ ટોપોલોજી બનતી હોય છે જો એને ફીચર્સની વાત કરીએ તો એ ભાઈ બે ટૉપોલોજીનું કોમ્બિનેશન છે ઇન હેરિટ ઇઝ ધ એડવાન્ટેજીસ ઓફ એન્ડ ડિસેડવાન્ટેજીસ ઓફ ધોપોલોજીસ ઇન્કલુડેડ એટલે કે પણ આ વસ્તુની અંદર જે છે એ જે ટોપોલોજી હાઇબ્રિડમાં કનેક્ટેડ છે એના એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ બંને બંને એની અંદર આવેલા હોય છે એડવાન્ટેજીસની વાત કરીએ તો કે ભાઈ રિયા રિલાયબલ એઝ એરર ડિટેક્ટિંગ એન્ડ ટ્રબલ શૂટિંગ ઇઝ ઇઝી એટલે કે એરર ડિટેક્શન અને ટ્રબલ શૂટિંગમાં સરળ હોય છે ઇફેક્ટિવ એટલે કે હાઇબ્રિડ ટોપોલોજી છે એ ઇફેક્ટિવ છે સ્કેલેબલ એઝ સાઇઝ સાઈઝ કેન બી ઇન્ક્રીઝ ઇઝીલી એટલે કે એની સાઇઝ જે છે એ સરળતાથી વધી શકે છે ફ્લેક્સિબલ એટલે કે ફ્લેક્સિબલ છે સાથે ડિસએડવાન્ટેજની વાત કરીએ તો કે ભાઈ કોમ્પ્લેક્સ ઇન અ ડિઝાઇન એટલે કે તમારે હાઇબ્રિડ ટોપોલોજી ડિઝાઇન કરવી કોમ્પ્લેક્સ છે કોસ્ટલી એટલે કે મોઘું પણ છે ઓકે અને આ જે છે એ તમે જોઈ શકો છો કે ધીસ ઇઝ ધ ફિગર ઓફ હાઇબ્રિડ ટોપોલોજી એટલે કે આ જે છે એ તમે અહીંયા જે છે આટલા કોમ્પ્યુટર બસ ટોપોલોજીથી કનેક્ટેડ છે ઓકે પછી આ આ જે કોમ્પ્યુટર જે છે એ બધે બધા કોમ્પ્યુટર એક એક સેપરેટ લિંકથી જે તે કોમ્પ્યુટર જોડે કનેક્ટેડ છે કે અહીંયા પણ છે પણ આ કોઈ ટોપોલોજી બનતી નથી ઓકે પણ કહેવાનો મતલબ શું કે આ પ્રકારે એકથી વધારે જો આ એવું કહી શકાય કે ધીસ ઇઝ અ વન કાઇન્ડ ઓફ અ ટ્રી ટોપોલોજી એટલે કે ટ્રી ટોપોલોજી જેવું દેખાય છે કારણ કે આ ફર્સ્ટ સ્તર લઈ લઈએ તો ધીસ ઇઝ ધ સેકન્ડ ઓકે એન્ડ ધીસ ઇઝ ધ ફર્સ્ટ લેવલ ધેન ધીસ ઇઝ ધ સેકન્ડ લેવલ એટલે કે આપણે એને ટ્રી ટ્રી ટોપોલોજી પ્રકારનું કહી શકીએ પણ આપણે એવું કહેવાય કે ઇફ વી કનેક્ટેડ મોર દેન વન ટોપોલોજી ઇન અ સિંગલ ટોપોલોજી ધેન ઇટ કોલ એઝ અ હાઇબ્રિડ ટોપોલોજી ઓકે તો હું આશા રાખું છું કે આજે આપણે ટોપોલોજીમાં ખબર પડી હશે આપણે નવા લેક્ચરમાં મળીશું કેટેગરીઝ ઓફ ધ નેટવર્ક સાથે ત્યાં સુધી જય શ્રી સ્વામિનારાયણ અસ્તુ